હા રોશની, બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. દુનિયાભરના પ્રોબ્લેમ રોશની ચપટી વગાડતા કરી નાખે છે, અને આજે રોશનીને શું પ્રોબ્લેમ થઈ? પ્લીઝ રાજેશ, આ મસ્તી કરવાનો ટાઈમ નથી. તને ખબર છે ને, હું તને દિલો જાનથી ચાહું છું. હું પણ તને દિલો જાનથી ચાહું છું, તને ખબર છે. અને તારા સિવાય હું બીજા કોઈ સાથે લગ્ન કરવાનો વિચારી પણ ના શકું. તો કોણ કહે છે તને બીજા લગ્નનો વિચાર કરવાનો? પપ્પા. પપ્પા મારા લગ્નની વાત નક્કી કરી ચૂક્યા છે. શું? આમ અચાનક? હા અચાનક, મને હમણાં ખબર પડી. અને આની પહેલા આ વાતની ચર્ચા કોઈ દિવસ થઈ પણ નથી. તું ટેન્શન ના લે, હું બે ચાર દિવસમાં કઈ કરું છું. અરે બે ચાર દિવસમાં મારા લગ્નની કંકોત્રી છપાઈ જશે. શું? કાલે એ છોકરો મને જોવા માટે આવે છે. આપણી પાસે ટાઈમ નથી. તું એક કામ કર, તારા પપ્પાને આપણા બંનેના પ્રેમ સંબંધની વાત કરી દે. તું એમને નથી ઓળખતો, એ એમના માન સન્માનની આગળ કોઈ વાતને મહત્વ નહીં આપે, ઉલટાની વાત બગડી જશે. તો હવે આટલો જલ્દી બીજો રસ્તો શું નીકળે યાર? આપણી પાસે એક રસ્તો છે, ભાગી જવાનો. આજે રાત્રે જ તારી પાસે આવી જાઉં છું, પછી ચૂપચાપ આપણે લગ્ન કરી લઈએ. લગ્ન પછી હું પપ્પાને મનાવી લઈશ. અત્યારે જરૂરી છે આપણા બંનેના લગ્ન થવા. શું પાગલ થઈ ગઈ છે તું? હા પાગલ થઈ ગઈ છું. જો રોશની, ઉતાવળમાં કોઈ એવું પગલું ભર્યો તો પાછળથી પછતાવવું પડે. એમાં શું પછતાવવાનું? કેમ, તું મને લવ નથી કરતો? કરું છું, પણ સમજવાની કોશિશ કર. હું અત્યારે સમજવા બેસીશ તો બધું બહુ મોડું થઈ જશે, અને એવું થવા નહીં દઉં. પણ રાજેશ, બધું ભૂલી જા. હું આજે રાત્રે 10 વાગે તને સુરત બસ સ્ટોપ પર મળું છું, તું આવી જજે. ચાલ અત્યારે હું ફોન મૂકું છું, પછી કોક આવી જશે ને તો પ્રોબ્લેમ થઈ જશે. I love you. I'm always with you.